નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આઝાદી અને ત્યાર પછી બરાબર હવે અગાઉના વિડીયોની અંદર આપણે મુસ્લિમ લીગનો ઠરાવ અને માઉન્ટ બેટન યોજના છે આપણે જોઈ ગયા છીએ હવે આજે આપણે જોવાનું છે હિન્દ સ્વતંત્ર ધારો બરાબર ત્યાર પછી દેશભરમાં સ્વતંત્રતાનો આનંદ દેશી રાજ્યોને હિલચાલ અને દેશી રાજ્યોનું વિલીનીકરણ તો જોઈએ આપણે હિન્દ ધારો ધારો માઉન્ટ યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ પસાર કર્યો અને આ ધારાની જોગવાઈઓ અનુસાર બરાબર હવે માઉન્ટ બેટન યોજના અનુસાર માઉન્ટ બેટને જે યોજના બનાવી હતી એ અનુસાર તો કે બ્રિટિશ પાર્લામેન્ટ એટલે બ્રિટિશ સંસદે કે હિન્દ સ્વાતંત્ર્ય ધારો નામનો કાયદો પસાર કર્યો અને એની અંદર તો કે નીચે મુજબની જોગવાઈ હતી જોગવાઈ પેલી હિન્દુસ્તાનનો ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે ભાગમાં વિભાજન કરી સ્વતંત્ર કરવામાં આવે બરાબર ભારત છે એના બે ભાગ કરવામાં આવે એક ભારતીય અને બીજો કયો તો કે પાકિસ્તાન સંઘ એમ બે ભાગની અંદર એને વિભાજિત કરી અને બંનેને સ્વતંત્ર કરવામાં આવે બીજું દરેક એકમો પોતપોતાનું બંધારણ ઘડી અમલમાં મૂકી શકે બંને એકમો એટલે ભારત અને પાકિસ્તાન બંને દેશ પોતાને અનુકૂળ આવે એ પ્રમાણનું બંધારણ છે એની રચના કરી શકે અને એને અમલમાં મૂકી શકે ત્રીજી બાબત હિન્દના રજવાડા પોતાની ઈચ્છા અનુસાર ભારતીય સંઘ કે પાકિસ્તાન સંઘ સાથે જોડાઈ શકે અને જોડાવા ના એ સંપૂર્ણ સ્વતંત્ર રહેવાની છૂટ આપવામાં આવે ત્રીજી બાબત કઈ મૂકીએ કે હિન્દના રજવાડા ભારતના જે પાંચસો ને બાસઠ દેશી રજવાડા હતા એ પાંચસો ને બાસઠ દેશી રજવાડામાંથી જેને ભારતમાં જોડાવું હોય ભારતમાં જોડાય ભારતમાં ન જોડાવું હોય પાકિસ્તાનમાં જોડાય અને ભારત કે પાકિસ્તાન બંનેમાંથી એકમાં નથી જોડાવવું તો પોતે અલગ રહી સ્વતંત્ર રહી અને પોતે પોતાનું બંધારણ છે એ ઘડી શકે છે અને પોતે અલગ રહેવા માટેની છૂટ આપવામાં આવે છે હિન્દ સ્વતંત્ર ધારાની જોગવાઈ અનુસાર હિન્દુસ્તાનના ભારત અને પાકિસ્તાન એમ બે ભાગલા પડ્યા બરાબર હિન્દ સ્વતંત્ર ધારાની જોગવાઈ અનુસાર તો કે હિન્દુસ્તાનના કેટલા ભાગ પડ્યા તો કે બે ક્યાં ક્યાં તો કે ભારત અને પાકિસ્તાન ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટન અને પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે મોહમ્મદ અલી ઝીણાની પસંદગી થઈ પ્રશ્ન પૂછે કે ભારતના પ્રથમ ગવર્નર કોણ હતા તો કે માઉન્ટ બેટન અને પાકિસ્તાનના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ તરીકે તો કે મોહમ્મદ અલી ઝીણા છે એની પસંદગી કરવામાં આવી આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો બરાબર હવે આ ધારા એટલે આ કાયદાથી હિન્દની એટલે ભારત છે એની પરાધીનતા અત્યાર સુધી અંગ્રેજો ઉપર આધારિત હતો બરાબર હવે અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ મળી ગઈ એટલે અંગ્રેજોની જે પરાધીનતા હતી એનાથી અંત આવ્યો ઈસવીસન અઢારસો સત્તાવનથી સ્વતંત્રતા માટે લડનાર ભારતીયોને આઝાદી મળી બરાબર અઢારસો સત્તાવનનો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે આપણે જોયો હતો પહેલા સેમેસ્ટરની અંદર તો સ્વતંત્રતા માટે લડનાર જે ભારતીયો હતા એમને આઝાદી મળી પાકિસ્તાનમાં સિંધ બલુચિસ્તાન પશ્ચિમ પંજાબ સરહદ પ્રાંત અને પૂર્વ બંગાળનો સમાવેશ થતો જ્યારે બાકીના પ્રદેશો ભારતમાં રહ્યા તમને પ્રશ્ન પૂછાય કે પાકિસ્તાનની અંદર કયા કયા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો કયા ક્યાં આવશે તો કે સિંધ બલુચિસ્તાન પશ્ચિમ પંજાબ સરહદ પ્રાંત અને પૂર્વ બંગાળનો સમાવેશ થતો હતો બાકીના જે વિસ્તારો બન્યા એ બધાનો સમાવેશ થયો હતો કે ભારતની અંદર એમનો સમાવેશ કરવામાં આવ્યો આગળ વાત કરીએ દેશભરમાં સ્વતંત્રતાનો આનંદ ભારત સ્વતંત્ર થયું અને સમગ્ર દેશમાં આનંદનો માહોલ છવાઈ ગયો કેટલાય વર્ષોથી ગુલામીમાંથી આપણને સૌ આઝાદ થયા હતા બરાબર આખું ભારત છે એ સ્વતંત્ર થઈ ગયું અને દેશ જે છે એની અંદર તો કે આનંદ એક ઉત્સવનો માહોલ જે છે એ છવાઈ ગયો અને કેટલાય વર્ષોની ગુલામીમાંથી બરાબર આપણે દોઢસો વર્ષની ગુલામીમાંથી એટલે કે દોઢસો વર્ષના અંગ્રેજોના શાસનમાંથી તો કે ભારત છે એ આઝાદ થયું હતું કેટલાય ક્રાંતિવીરો તેમજ લોક નેતાઓએ બલિદાન આપ્યા હતા બરાબર ઘણા બધા જે ક્રાંતિવીરો જે નામી અનામી જેને આપણે ઓળખીએ છીએ અને અમુક એવા છે કે જેને આપણે ઓળખતા નથી તો એ લોકોએ પોતાનું જે બલિદાન આપ્યું છે પોતાના જીવ આપ્યા છે ત્યારે આપણને આઝાદી મળી છે આ ઉપરાંત કેટલાય નામી અનામી લોકોએ પોતાની શક્તિ કરતાં પણ વધુ યોગદાન સ્વતંત્રતા ચળવળોમાં આપ્યું છે બરાબર આ ઉપરાંત ઘણા બધા એવા નામી અનામી લોકો છે જેને આપણે જાણીએ છીએ અને ઘણા એવા છે કે જેને આપણે જાણતા નથી એમણે પોતાની શક્તિ કરતાં પણ વધારે યોગદાન વધારે ફાળો આપ્યો છે અને સ્વતંત્રતા ચળવળની અંદર પોતે આગેવાની લીધી હતી ત્યારે છે આપણને સ્વતંત્રતા મળી છે બરાબર દેશના સ્વતંત્ર રહેવાસી તરીકેની ઓળખ મળી છે ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે શ્રી જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પરથી બ્રિટનનો યુનિયન જેક ઉતારી તેને સ્થાને ત્રિરંગો ધ્વજ ઉપર કહેવો ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા તો કે જવાહરલાલ નહેરુ એટલે ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે શ્રી જવાહરલાલ નહેરુ છે એમણે દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી અંગ્રેજોનો જે ધ્વજ છે એનું નામ છે યુનિયન જેક બરાબર લાલ કિલ્લા પરથી બ્રિટનનો યુનિયન જેક ઉતારી અને તેની જગ્યાએ ભારતનો આપણો જે ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો અને આખા દેશ સ્વતંત્ર પ્રાપ્તિની ઉજવણીમાં રંગાઈ ગયો ત્યાર પછી છે દેશી રાજ્યોની હિલચાલ હિન્દ સ્વતંત્રતા ધારો પસાર થતા કેટલાક દેશી રાજ્યોએ સંપૂર્ણ સ્વતંત્ર થવાના પ્રયાસો કર્યા બરાબર હવે ભારતની અંદર હિન્દ સ્વતંત્ર ધારો છે કાયદો પસાર કરવામાં આવ્યો હતો ઘણા રાજ્યો છે એમને સંપૂર્ણ સ્વતંત્ર થવા એટલે એમને ભારત સાથે પણ નથી જોડાવવું અને પાકિસ્તાન સાથે પણ નથી જોડાવું પોતે સંપૂર્ણ સ્વતંત્ર રહેવા ઈચ્છે છે એવા પ્રયાસો કર્યા જોકે ધારાની જોગવાઈ મુજબ દરેક રાજ્ય સ્વતંત્ર રહેવા ઈચ્છે તે સ્વાભાવિક છે બરાબર કાયદાની અંદર એવું હતું આપણે હમણાં ત્રણ પોઈન્ટ જોયા કે જેને ભારતમાં જોડાવું હોય ભારતમાં જોડાય ભારતમાં ન જોડાવી પાકિસ્તાનમાં પાકિસ્તાનમાં પણ ન જોડાવું એ પોતે સ્વતંત્ર રહી શકે છે સર સીપી રામસ્વામી રામ અય્યરે ત્રાવણકુર રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ તરીકે જાહેર કર્યું બરાબર સર સીપી રામસ્વામી રામ અય્યર હતા એણે ત્રાવણકુર રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ એટલે ભારતમાં નહીં અને પાકિસ્તાનમાં પણ નહીં બરાબર એક પણ દેશની અંદર નહીં પણ પોતે સ્વતંત્ર રહેવા માંગે છે એટલે સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય તરીકે જાહેર કર્યું હૈદરાબાદના નિઝામે ભોપાલના નવાબે તથા ઇન્દોરના હોલકેરે પણ એવી જાહેરાત કરી બરાબર હૈદરાબાદના નિઝામે પણ સ્વતંત્ર સાર્વભૌમ જાહેર કર્યું ભોપાળના રાજાએ પણ સ્વતંત્ર સાર્વભૌમ જાહેર કર્યું ઇન્દોરના રાજા હોલકેર છે એણે પણ તો કે પોતાના રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ તરીકે જાહેર કર્યું જૂનાગઢના નવાબે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડાયેલું જાહેર કર્યું બરાબર જૂનાગઢના રાજા જેણે જૂનાગઢને તો કે ભારત સાથે નહીં પણ પાકિસ્તાન સાથે જોડાયેલું એમને જાહેર કર્યું આવી રીતે દરેક રજવાડા જો સ્વતંત્ર થઈ જાય તો ભારત નાના નાના રાજ્યોમાં વિભાજિત થઈ જાય બરાબર હવે દરેક રજવાડા છે એ પોતપોતાની રીતે જો સ્વતંત્ર થઈ જાય તો ભારત છે એ નાના નાના રાજ્યની અંદર વિભાજિત થઈ જાય અને એકબીજા રાજ્યોને તેમની સરહદોના પ્રશ્ન ઊભા થાય બરાબર દરેક રાજ્ય છે એને પોતપોતાની જે સરહદ છે સીમા છે એ માટેના પ્રશ્નો છે એ ઊભા થાય અને વિકાસ માટેના સંસાધનો મર્યાદિત બની જાય બરાબર વિકાસ કરવો છે તો એ માટેના જે પણ સંસાધનો જે સાધનો છે એ મર્યાદિત પ્રમાણમાં બની જાય રાજ્યોની વચ્ચે સંઘર્ષ ઉત્પન્ન થાય બરાબર રાજ્ય રાજ્ય વચ્ચે તો કે સંઘર્ષ એટલે કે વિગ્રહ છે ઊભો થાય તેનાથી આપણને મળેલી સ્વતંત્રતાનો કોઈ અર્થ રહે નહીં બરાબર આ બધી બાબતોના લીધે આપણને જે સ્વતંત્રતા મળી છે એ સ્વતંત્રતાનો કોઈ જ અર્થ રહે નહીં હવે છે દેશી રાજ્યોનું વિલીનીકરણ એ સમયે ભારતમાં પાંચસો ને બાસઠ દેશી રાજ્યો હતા બરાબર ભારત દેશ થયો ત્યારે ભારતમાં પાંચસો ને બાસઠ દેશી રજવાડા એટલે રાજ્યો હતા આ દરેક રાજ્ય ભારત સંઘ સાથે જોડાય તો જ ભારત એક સંઘરાજ્ય બને બરાબર હવે આ દરેક જે રજવાડા જે રાજ્ય છે પાંચસો ને બાસઠ એ બધાય ભારત સંઘની અંદર જોડાય તો જ ભારત એક સંઘ રાજ્ય બને આ અતિ મહત્વનું કામ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને તેના સચિવ શ્રી વીપી મેનને પાર પાડ્યું પાંચસો ને જે દેશી રજવાડાઓ છે એ બધાને ભારત સંઘની અંદર જોડવા માટેનું કામ છે એ કોણે કર્યું તો કે સરદાર વલ્લભભાઈ પટેલ અને એના મિત્ર વીપી પી મેનન બધા રાજાઓ છે એને સમજાવે છે અને સમજાવી અને ભારત સંઘની અંદર જોડાવા માટે તૈયાર કરે છે તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી અને વ્યવહારુ બુદ્ધિથી પાંચસો ને ઓગણસાઠ દેશી રાજ્યોનું ભારત સંઘ સાથે વિલીનીકરણ કર્યું બરાબર એમણે જે વ્યવહારુ બુદ્ધિ છે એનાથી તો કે રાજાઓ છે એની અંદર દેશભક્તિ જાગૃત કરી દેશ માટે તો કે જે યોગદાન બલિદાન છે એ એમણે જાગૃત કર્યું અને વ્યવહારુ બુદ્ધિથી પાંચસો ને ઓગણસાઠ બરાબર પાંચસો ને બાસઠ રજવાડા હતા એમાંથી પાંચસો ને ઓગણસાઠ છે એ ભારત સંઘની અંદર જોડાવાય છે ભારત સંઘમાં સૌ પ્રથમ જોડાવાની પહેલ ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમારસિંહજી કરી હતી બરાબર પ્રશ્ન પૂછે કે ભારત સંઘની અંદર જોડાવાની પહેલ સૌ પ્રથમ ક્યાં કરી તો ભાવનગરના મહારાજા કૃષ્ણ સિંહજી ગોહિલ છે એ સૌ પ્રથમ ભારત સંઘની અંદર જોડાયા પોતાની જે કઈ પણ સંપત્તિ હતી એ એમણે ભારત સરકારને ભારત સંઘને આપી દીધી પોતાને જરૂરિયાત પૂરતી થોડી ઘણી સંપત્તિ રાખી બાકી બધી સંપત્તિ છે એ ભારત સરકારને એમણે આપી દીધી હતી જુનાગઢ હૈદરાબાદ અને કાશ્મીર આ ત્રણ રાજ્યોના પ્રશ્નો બાકી રહ્યા બરાબર ભારત સંઘની અંદર પાંચસો ને ઓગણસાઠ રાજ છે રજવાડા છે એ એની અંદર જોડાઈ ગયા જ્યારે જુનાગઢ હૈદરાબાદ અને કાશ્મીર આ ત્રણ રાજ્ય છે એના પ્રશ્નો બાકી હતા એટલે કે આ ત્રણ જોડાવાના બાકી હતા જુનાગઢના નવાબ વિરુદ્ધ પ્રજાએ ક્રાંતિ કરી જુનાગઢના નવાબ એટલે જુનાગઢના રાજા છે એના વિરુદ્ધમાં પ્રજા છે એણે આંદોલનો કર્યા રતુભાઈ અદાણી તેમજ અન્ય લોકોએ સાથે મળીને આરઝી હકુમતની સ્થાપના કરી બરાબર રતુભાઈ અદાણી અને બીજા જે કોઈ પણ સાથીઓ છે એને સાથે મળી અને આરઝી હકુમત છે એમની સ્થાપના કરી સરદાર પટેલે જૂનાગઢમાં લોકમત લેવડાવ્યો અને જૂનાગઢને ભારત સંઘ સાથે ભેળવી દીધું બરાબર સરદાર પટેલ છે એણે જૂનાગઢની અંદર લોકોનો લોકમત મેં લેવડાવ્યો અને લોકો છે એ પાકિસ્તાનમાં નહીં પણ ભારત સંઘની અંદર જોડાવા માંગતા હતા બરાબર એટલા માટે થઈ જુનાગઢ છે એને ભારત સંઘની અંદર જોડી દીધો હૈદરાબાદના નિઝામ સામે લશ્કરી પગલાં ભરવામાં આવ્યા બરાબર હૈદરાબાદનો જે નિઝામ છે જે રાજા એની સાથે તો કે લશ્કરી પગલાં એટલે કે ત્યાં લશ્કર મોકલવામાં આવ્યું અને અંતે તેને પણ ભારત સંઘમાં જોડવામાં આવ્યું પાકિસ્તાને ઈસવી સન ઓગણીસો અડતાલીસમાં કાશ્મીર ઉપર હુમલો કર્યો અને તે દરમિયાન ત્યાંના રાજા હરિસિંહે વિધિસર ભારત સંઘ સાથે જોડી દીધું બરાબર હવે કાશ્મીર છે એના ઉપર ઓગણીસો ને માં પાકિસ્તાન છે તેના દ્વારા હુમલો એટલે કે આક્રમણ કરવામાં આવે છે અને એ સમયગાળા દરમિયાન ત્યાંના રાજા જે હરીશસિંહ ડુંગરે હતા એને વિધિસર એટલે કે કાયદાની દ્રષ્ટિએ બરાબર કાશ્મીર છે એને ભારત સંઘ સાથે જોડી દીધું ભૌગોલિક દ્રષ્ટિએ આ ત્રણેય રાજ્યો ભારત સંઘ સાથે જોડાય તે અતિ મહત્વનું હતું બરાબર ભૌગોલિક દ્રષ્ટિએ એટલે કે ભૌગોલિક બાબતે આ ત્રણેય રાજ્યો છે એ ભારત સંઘ સાથે જોડાય એ અતિ મહત્વનું છે દેશી રાજ્યોના રાજાઓ તેમના લોકોને જવાબદાર સરકાર ઈચ્છતા હતા અને ભારત સરકારે જવાબદાર સરકાર સાબિત થશે તેવી ચોક્કસ ખાતરી હતી બરાબર દેશી રાજાઓના જે છે રાજ્યો તો એ લોકો છે એ એવું ઈચ્છતા હતા કે દરેક રાજ્ય છે બરાબર જે દેશી રજવાડા છે એના રાજાઓને તો કે જવાબદાર સરકાર મળે કે જેના દ્વારા લોકોની ઈચ્છા અપેક્ષાઓ છે એ સંતોષી શકાય એટલે જે દેશી રાજાઓ હતા એ એવું માનતા હતા કે ભારત સરકાર છે એ જવાબદાર સરકાર સાબિત થશે એવી એમને ચોક્કસ ખાતરી હતી બીજી વાત એ પણ હતી કે એ સમયમાં શિક્ષણનું પ્રમાણ એકંદરે વધ્યું હતું બરાબર બીજી એક સારી બાબત કઈ હતી એ સમયગાળા દરમિયાન તો કે ભારતની અંદર શિક્ષણનું પ્રમાણ છે એ વધવા લાગ્યું હતું લોકો સ્વતંત્રતાનો અર્થ સમજવા પ્રયત્નશીલ હતા દરેક વ્યક્તિ સ્વતંત્ર થવા ઈચ્છતી હતી બરાબર લોકો છે એ સ્વતંત્રતાનો અર્થ હવે સમજવા લાગ્યા હતા કે સ્વતંત્રતા શું છે અને દરેક વ્યક્તિ સ્વતંત્ર થવા ઈચ્છતી હતી આથી રાજાઓ અને તેમના લોકોના અનુભવોના આધારે તેઓ નક્કી કરી શક્યા કે ભારત સંઘ સાથે જોડાવાથી પ્રજાનો ચોક્કસ વિકાસ થશે બરાબર હવે દરેક વ્યક્તિ છે સ્વતંત્ર થવા ઈચ્છતી હતી તો દરેક રાજાઓને લોકોના અનુભવોના આધારે તે નક્કી કરી શક્યા કે ભારત સંઘ સાથે જોડાવાથી તો કે પ્રજા છે લોકો છે એનો ચોક્કસ વિકાસ થશે આ બાબતમાં રાજાઓની દેશભક્તિની ચોક્કસ પ્રશંસા કરવી જોઈએ કારણ કે પોતાને આવશ્યક એવી થોડીક મિલકત રાખી બાકીનું તમામ રાજ્ય ભારત સંઘને સોંપી દેવું એ બહુ જ મોટી વાત છે બરાબર આ બાબતમાં આપણે રાજાઓની જે દેશભક્તિ છે એની પણ પ્રશંસા એટલે કે એમના પણ વખાણ કરવા જોઈએ શા માટે કરવા જોઈએ તો કે દરેક રાજા છે એને પોતાની જરૂરિયાત મુજબની મિલકત છે એ રાખી બાકી બધી મિલકત છે એ ભારત સંઘને આપી દીધી બરાબર ભારત સરકારને આપી દીધી તો આ એક બાબત છે એ ગર્વ લીધા જેવી છે આમ દેશના બધા દેશી રાજ્યો વિલીનીકરણ માટે તૈયાર થયા એ ભારતના જ નહીં પરંતુ જગતના ઇતિહાસમાં એક અપૂર્વ ઘટના હતી દરેક રાજ્ય છે એ વિલીનીકરણ માટે એટલે ભારત સંઘની અંદર જોડાવા માટે તૈયાર થયા તો આ બાબત છે જગતના ઇતિહાસમાં એક અપૂર્વ ઘટના છે બરાબર માત્ર ભારતમાં નહીં પણ વિશ્વની અંદર આવી ઘટના છે ક્યારેય બની કે જે કોઈ પણ રાજાઓ છે એ પોતાની સંપત્તિ છે એ પણ છે તે દેશની સરકારને આપી દે વિલીનીકરણની પ્રક્રિયામાં સરદાર વલ્લભભાઈ પટેલ તથા તેમના માર્ગદર્શક મુજબ કામ કરનાર વીપી મેનનો ફાળો સદા યાદ રહેશે વિલીનીકરણની પ્રક્રિયા એટલે ભારત સંઘ જે છે બરાબર આખું ભારત એક કરવાની જે પ્રક્રિયા હતી રજવાડા છે એને ભારત સંઘમાં જોડાવા માટેની કામગીરી છે સરદાર વલ્લભભાઈ પટેલ અને વીપી મેનને જે કરી છે એમણે જે ફાળો આપ્યો છે એ કાયમ માટે યાદ રહેશે સમગ્ર ભારતની આ રીતે થયેલી એકતા અગાઉ ક્યારેય જોવા મળી ન હતી બરાબર આખા ભારતની અંદર આવી એકતા છે એ તો કે અગાઉ એટલે કે આગળના સમયમાં ક્યારેય થયેલી ન હતી સરદાર પટેલની આ અપ્રતિમય મહાન સેવા હતી એમ કહીએ તો અતિશયોક્તિ નથી બરાબર સરદાર વલ્લભભાઈ પટેલે આ જે મહાન સેવા આપી છે એ અતિશયોક્તિ એટલે કે આશ્ચર્યકારક કહીએ તો એ પણ આપણે ખૂબ ગર્વ લીધા જેવી બાબત છે કે પાંચસો ને બાસઠ રજવાડા છે જે એણે ભારત સંઘની અંદર ભેળવી અને આખી આખું એક ભારત સંઘ એક ભારત દેશ છે એનું નિર્માણ કરેલું હતું

ત્યાર પછી દેશી રાજ્યોના વિલીનીકરણની ની જોગવાઈઓ કઈ કઈ હતી બરાબર દેશી રાજ્યોના વિલીનીકરણની જવાબદારી કોને સોંપાય હવે આ જે પ્રશ્ન છે એ તમારે હોમવર્ક ની અંદર કરવાના રહેશે તો આજે આપણે અહીંયા સુધી રાખીએ અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું અસ્તુ જય હિન્દ